नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स गुजराती मीडियम सब्जेक्ट SPCC जेमा CC अंदर आपणे बीजो चेप्टर चालू छे। अगाउना लेक्चर में आपणे जोई गया था फूली ब्लॉक्ड शैली, मॉडिफाइड ब्लॉक्ड शैली। आजना लेक्चर में आपणे जोई रह्या छीए कि असरकारक वाणिज्य पत्र व्यवहारना लाक्षणिकताओ विगतवार। तमे पत्र व्यवहारने असरकारक बनाववा माँगो छो, तेनी केटलीक लाक्षणिकताओ होवी जोईए ते आपणे जोईशुं। तो वाणिज्यिक पत्रनी लाक्षणिकताओ ध्यानमां राखीने पत्रनी लखवानी એ આદર્શ વાણિજ્ય પત્ર વ્યવહાર જે છે એની લાક્ષણિકતાઓ આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આકૃતિમાં, જો વ્યવસ્થિત સમજાવવામાં આવેલ છે। સ્પષ્ટ હોવો જોઈએ પત્ર, સંક્ષિપ્તતા હોવી જોઈએ, સંપૂર્ણ બધી વિગતો હોવી જોઈએ, વાસ્તવિક લખાણ હોવું જોઈએ, વાચક લક્ષી અભિગમ સચોટ અને વિવેકપૂર્ણ। આ સાથે તમે જોઈ શકો છો વાણિજ્ય પત્રના શું આપેલા છે લક્ષણો, તો એના વિશે આપણે જોઈશું। પહેલાં કેટલીક બાબત છે આપણે અભ્યાસ કરીએ। असरकारक वाणिज्य पत्र व्यवहार लेखनी शैली सरल ने स्वाभाविक होवी जोईए, सरल लखवामां सरल होवी जोईए, लखवाण संक्षिप्त होवुं जोईए, स्पष्ट होवुं जोईए, ग्राहक लक्षी अभिगम सामेवाळाने समझाए, मगजमां उतरे एवं होवुं जोईए। पत्र में विषय वस्तुनी रजूआत पद्धतिसर, मुद्दासर अने विवेकपूर्ण भाषानो उपयोग थवो जोईए, कारण के तमे भाषा जे उपयोग करो छो पत्र में ए पण खूब ज महत्वनी रहती होय छे, કારણ કે ભાષા દ્વારા એના મગજ પર ઇફેક્ટ થતી હોય છે। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર ફક્ત જે તે સંસ્થાનો વ્યવસાય વધારે છે એવું નથી, પરંતુ તે સંસ્થાની પ્રતિભા પણ ઊભી કરે છે। એવું ના વિચારો કે પત્ર વ્યવહાર સારો થશે તો એમનો વ્યવસાય તો વધી જશે, વ્યવસાયની સાથે સાથે એની પ્રતિભા, એની છાપ ઊભી થાય છે લોકોના મગજમાં કે આ કંપનીમાં કયા લેવલના લોકો કઈ રીતે કમ્યુનિકેટ કરતા હોય છે લોકો સાથે, તેથી તેને વધુ કાળજીપૂર્વક લખવો જોઈએ। અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારમાં જે લાક્ષણિકતાની જે આકૃતિ છે મેં તમને સમજાવી, સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાચક લક્ષી અભિગમ સચોટતા અને વિવેકપૂર્ણતા જોઈએ। હવે સૌથી પહેલું શું આપણને આપ્યું છે, સ્પષ્ટતા। સ્પષ્ટતામાં શું કીધું છે કે જે લખાણ છે એ સ્પષ્ટ રીતે સમજાય તેવી રીતે શુદ્ધ ભાષામાં લખવું જોઈએ, જેથી સામેવાળાના મનમાં કોઈ પણ પ્રકારના ગેરસમજ ઊભી ન થાય। અમુક લખાણ એવા હોય કે સ્પષ્ટ નથી હોતા તો સામેવાળો કંઈક અલગ જ સમજી દે, અસ્પષ્ટ લખાણ જેમ કે શું, અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 25% વળતર આપવામાં આવશે, શું લખ્યું છે સિમ્પલ કે અમારા ત્યાંથી તમે વસ્તુ ખરીદશો તો 25% વળતર મળશે। હવે સ્પષ્ટ લખાણ આવું હોવું જોઈએ કે અમારે ત્યાંથી 10,000 રૂપિયાના માલની ખરીદી ઉપર 25% વળતર આપવામાં આવશે। અહીંયા એવું લખ્યું જ નહોતું કેટલો માલ ખરીદવાનો, એમાં કેટલું જ કીધું અસ્પષ્ટતામાં તો 25% વળતર મળશે, પણ સેના પર મળશે, કેટલી ખરીદી પણ મળશે, 10 રૂપિયાની વસ્તુ ખરીદો તોય 25% મળશે ના, એ તો પોસિબલ છે નહીં। તો આ સ્પષ્ટ લખાણ શું બતાવે છે કે આટલો માલ ખરીદો એ પણ એક સાથે ખરીદો તો તમને 25% વળતર મળશે। એના પછી આગળ જોઈએ સંક્ષિપ્તતા। સંક્ષિપ્તતા એ પત્રનો શું કહેવાય છે, આત્મા છે। યોગ્ય શબ્દોના ઉપયોગ દ્વારા પત્રને ટૂંકમાં લખવો, 4-5 પેજ ભરીને પત્ર ના લખવાનો હોય, તમે જોયો હશો પત્ર 1 પેજમાં પૂરો થઈ જતો હોય છે, એટલે સંક્ષિપ્ત લખાણ હોવું જોઈએ। સંક્ષિપ્તમાં પત્રનું ખર્ચ ઘટી જાય છે, અસરકારક બને છે, વાંચવામાં વાચકમાં પત્ર વાંચવાની જિજ્ઞાસા ઊભી થાય, 4-5 પેજ ભરીને આપ્યો હોય તો કોઈ વાંચે મન ના થાય, એટલે ટૂંકું લખાણ હોવું જોઈએ, 1 પેજમાં આવી શકે એવું હોવું જોઈએ, તેમજ વાંચકનો સમય પણ બચે 1 પેજમાં હોય તો। હવે અસંક્ષિપ્ત લખાણમાં શું આવશે તો કે ચોપડીઓ હોય, ચિત્રપોથીનો ઉપયોગ થાય, કાગળો છે, નોટબુક, પેન્સિલ, ચોક, રબર બોક્સ, કંપાસ બોક્સ, રંગ વગેરે જેવી વસ્તુઓ ખરીદવા માગે છે, આવું એણે લખ્યું કે આ વસ્તુ મારે ખરીદવી છે। હવે આ વસ્તુ આટલું બધું લખવાની ક્યાં જરૂર હતી, એણે સિમ્પલ લખવાનું હતું કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માગીએ છીએ, તો સંક્ષિપ્તમાં બધું સમજાઈ જશે ને સામેવાળાને, કે રબર બી જોઈએ, કંપાસ બી જોઈએ, બધું જોઈએ, તે સંક્ષિપ્ત લખાણ હોવું જોઈએ। સંપૂર્ણતા, પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ, મહત્ત્વની વિગત ના રહી જાય, અધૂરી વિગતો પત્ર અને પત્ર મેળવનારના મનમાં કેટલીક વખત વિદ્યા ઊભી કરે, દ્વિધા એટલે મુશ્કેલી શું ઊભી કરે છે, દ્વિધા ઊભી કરતો હોય છે, કારણ કે તમે પત્ર લખ્યો હોય, બરોબર લખાણ લખ્યું ન હોય, પૂરેપૂરું લખાણ હોય નહીં તો સામેવાળાને કન્ફ્યુઝન થવાનું છે। આ સંજોગોમાં ફરીવાર પત્ર વ્યવહાર કરવો પડે છે, જેનાથી બંને પક્ષો વચ્ચેની વ્યાપારિક પ્રવૃત્તિ શું થાય છે, ધીમી પડે છે, જે વેપાર માટે નુકસાનકારક છે। જેમ કે લખ્યું છે, અધૂરું લખાણ, તમારા ઓર્ડર પ્રમાણે માલ મોકલી દીધો છે, શું લખ્યું છે, તમારા ઓર્ડર પ્રમાણે માલ મોકલ્યો છે, હવે આગળ શું કહેવામાં આવ્યું,
संपूर्ण लखाण आवो जोईए के तमारा 15मी एप्रिल ऑर्डर प्रमाण 30 नंग गरम धाबड़ा अने 20 नंग काश्मीरी साल राज ट्रांसपोर्ट द्वारा मोकलेल छे। आ पूरू लखाण थयुं कहेवाय। सामेवाळाने कन्फ्यूजन ना थाय के मोकली दीधुं पण शू केटलू क्यारे कोना द्वारा मोकल्युं छे ए बधुं पण होवुं जोईए। कई तारीखनो ऑर्डर, અમે તો રેગ્યુલર ઓર્ડર આપતા હોઈએ। એના પછી ચોથું છે વાસ્તવિકતા। પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ। પત્રમાં લખાણ માટે શબ્દોની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી પત્ર મેળવનારના માનસપટ ઉપર એક જ અર્થ નીકળે, તેના મનમાં ગૂંચવાળો ઊભો ના થાય। અમુક લખાણ એવા કે ગૂંચવાળો ઊભો થઈ જાય, પણ અહીંયા કે લખાણ વાસ્તવિક હોવું જોઈએ। કોઈ પણ એવી મગજ ઉપર કોઈ બીજા અર્થનો અનર્થ નીકળે એવા કોઈ ગૂંચવણ ઊભા થવા જોઈએ નહીં। અવાસ્તવિક લખાણ શું આપ્યું છે કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માગીએ। હવે કેટલીકનો મારા મતલબ શું સમજવો, એ બરાબર ના કહેવાય। વાસ્તવિક લખાણમાં શું કહે, અમે 30 નંગ 8 નંબરવાળી સ્ટીલની ખુરશીઓ ખરીદવા, આ સ્પષ્ટ લખાણ કહ્યું, વાસ્તવિક કહેવાય। વાંચકલક્ષી અભિગમ, પત્રના લખાણનો અભિગમ વાંચકલક્ષી હોવો જોઈએ, હકારાત્મક હોવો જોઈએ। પત્રનું લખાણ અને શબ્દોની પસંદગી પત્ર મેળવનાર ગ્રાહકના હોદ્દા, મોભા, દરજ્જા, જરૂરિયાત અને સમજણને અનુરૂપ હોવું જોઈએ। સામેવાળો કેવો છે, એનો હોદ્દો શું છે, એનો મોભો શું છે, દરજ્જો શું છે, જરૂરિયાત શું છે, એ બધું સમજીને પત્ર લખાય। આ ઉપરાંત ગ્રાહકના વલણ અને અભિગમને પણ મહત્ત્વ આપવું ખૂબ જ જરૂરી છે કે ગ્રાહક પોઝિટિવ છે, નેગેટિવ છે, શું। હવે સ્વલક્ષી અભિગમ શું કહે છે, અમે અમારા ધંધાના વિકાસ અને નફા માટે વડોદરામાં નવી શાખા ખોલી રહ્યા છે। હવે વાંચકલક્ષીમાં શું કહેવાય, અમે તમારા જેવા કાયમી ગ્રાહકોની સગવડ માટે, આમાં અટ્રેક્ટિવ આ થયું કારણ કે ગ્રાહકને મહત્ત્વ આપ્યું છે, ત્યાં તો પોતાને જ મહત્ત્વ આપ્યું છે કે વડોદરામાં નવી શાખા ખોલી રહ્યા છે। સચોટતા, પત્રનું લખાણ જે લખવામાં આવે છે એવા ભાષા હકીકતની દૃષ્ટિએ સચોટ સાચી હોવી જોઈએ। લખાણમાં રહેલી ભાષાકીય ભૂલો તમારી ખોટી વિગત શું કરશે, ઊભી કરે છે, તમારી છાપ ઊભી કરે છે। પત્રના લખાણમાં પેઢીની ખરાબ છાપ ઊભી કરશે જો ખોટું લખાણ હશે તો, અને પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચશે, એની ગુડવિલ પર બી અસર થશે। ભૂલ ભરેલું લખાણ, તમારો પત્ર કાલે મળ્યો, સચોટ શું, તમારો પત્ર 15/4/2018 રોજ મળ્યો। આ કાલે મળ્યો તો એ સામેવાળા વ્યક્તિને 5 દાડા પહી પત્ર મળે તો એ શું સમજશે, કાલે જ પત્ર મળ્યો, એવું નહીં, તારીખ બતાવો જેથી એને ખબર પડશે। સાતમું જોઈએ વિવેકપૂર્ણતા। વાણિજ્ય પત્રનું લખાણ અને ભાષા વિવેકપૂર્ણ સૌજન્યપૂર્ણ હોવી જોઈએ। વિવેકપૂર્ણ ભાષા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સામાન્યજનક બનાવે છે, સારા સંબંધ થશે। તમારો આભાર, મહેરબાન કરીને, ક્ષમા કરશો, ધન્યવાદ વગેરે જેવા શબ્દો જે વિવેક કહેવાય, સારા શબ્દ કહેવાય, એનો ઉપયોગ કરવો જોઈએ। અવિવેક લખાણમાં તમે ખરીદેલા માલના નાણાં ચૂકવવા તમે બેદરકાર અને બિનજવાબદાર છો તો એ યોગ્ય ના કહેવાય। એમને કેમ રિયલાઇઝ કરો છો કે બિનજવાબદાર છે, બેદરકાર છે, એ તો એને ખબર જ છે, પણ આપણે સામે ચાલીને રિયલાઇઝ કરાવવાનું છે નહીં। આપણે ઉલટો શું વાપરવાનું છે, વિવેકપૂર્ણ લખાણમાં મહેરબાની કરીને આપે ખરીદેલા માલ સામાનના નાણાંની ચૂકવણી સત્વરે કરવા વિનંતી, છેલ્લે શું કીધું છે, ધન્યવાદ। તો આવું લખાણ કરશો તો સામેવાળો આપવાની ઈચ્છા પણ ધરાવશે। તમે એમ જ કહી દેશો બેદરકાર છો, બિનજવાબદાર છો, તો પછી એને ઈચ્છા હશે તો પણ આપે નહીં, હજી લંબાવે। ઉપરોક્ત લક્ષણો કે ખાસિયતો ધરાવતા પત્રો એ ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને વાણિજ્યક પત્ર વ્યવહારને કેવું બનાવે છે, અસરકારક બનાવે છે। ટૂંકમાં એમ કહી શકાય, સ્પષ્ટ, સંક્ષિપ્તતા, સંપૂર્ણતા, વાસ્તવિકતા, વાંચકલક્ષી અભિગમ, સચોટતા, વિવેકપૂર્ણતા જેવા લક્ષણો ધરાવતો હોવો જોઈએ પત્ર, તો તે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર બની શકે છે। ઉપરાંત વાણિજ્યક પત્ર વ્યવહારની અસરકારકતા માટે પત્રનું માળખું, તેનું લખાણ, એમ બે બાબતો મહત્ત્વની રહેતી હોય છે। તો મિત્રો, આજે મેં તમને શું સમજાવ્યું કે જ્યારે તમે પત્ર લખો છો, કયો પત્ર, વાણિજ્યક પત્ર, ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે, એની લાક્ષણિકતાઓ શું છે, તે મેં તમને સમજાવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પ્રશ્નમાં ખબર પડી ગઈ હશે, તો એને PDFમાંથી સારા અક્ષરે લખી લેવી, પુનરાવર્તિત કરવું જેથી આપણને વધુ ખ્યાલ આવી શકશે। થેન્ક યુ વેરી મચ।